સિલવંત દરબાર શ્રી ઓઠા બાપુ ખાચરની આજ વાત કરવી છે. ચોટીલા જસદણ જતા રોડ ઉપર પિયાવાના પાટિયા પછી ડાબી બાજુ ભૂખરી ને પથરાળ ભૂમિ ઉપર દેખાતા ભીમોરાના ગઢના ધણી ઓઢા ખાચરની આ વાત છે. ભીમોરાના સુરવીર નાજા ખાચરે આશરા ધર્મ માટે ટાઢાણાને આશ્રય દેવા બદલ જસદણના ચેલા ખાચર સાથે જબરદસ્ત લડાઈ કરી પણ શરણાગતના ધર્મને મોટો ગણ્યો હતો. આજના ઝડપી અને વિજ્ઞાનના વિકાસને ભાળેલી પેઢીને તો શીલ ને વ્રત શબ્દ જ નવાઈ પમાડે છે. તેમાંય નાડી ધોયે આડા ભાંગ્યાની વાત તો આજ પરિકથા જેવી લાગે. પણ જો ભીમોરાવ ઓઢા બાપુની દેરીએ જાવ તો એ વાતની સાબિતી આપતા કેટલાય દંપતી અને પશુને પ્રસૂતિ થયાની માનતા કરતા લોકો તમને જોવા આજે પણ મળે છે. પુરુષની નાડી ધોવાના પાણીમાં કેવી ગુપ્ત શક્તિ હશે એ અત્યારનું વિજ્ઞાન કેમ સિદ્ધ કરી શકે, આ તો શ્રદ્ધાનો વિષય છે. પંચાળ પંથકના અંતરિયાળ ગામ મહીદળનો કોળી ચિંતામાં પડી ગયો છે કે હવે શું કરવું, મારી દીકરીને પ્રસવ થતો નથી અને દાયણે પણ હાથ ઊંચા કરી દીધા છે કે હવે મારી કોઈ કારી ફાવે એમ નથી. આથી લમણે હાથ દઈને બહાર જાપે બેઠો છે ત્યાં તો અચાનક એને મગજમાં ચમકારો થાય છે કે લે, આપણે ક્યાં વૈદ્ય કે ડોક્ટરને ત્યાં રાજકોટ કે ચોટીલા દોડતા જવાની જરૂર છે. આપણા પંથકના જ ઓઢા બાપુ જ પ્રસૂતાને એક જ આરદાએ આડા ભાંગે છે. તે તરત જ પંચાળના ચોગા સમાન ભીમોરાના ગઢના દરવાજે પહોંચી ગયો ને ડેલીએ દરવાનને પૂછ્યું કે બાપુ હાજર છે? તો દરવાન કહે, હા બાપુ માળા કરી રહ્યા છે અને હમણાં જ બહાર આવશે એટલે મળશે. જેમ અંતરિયાળ રણમાં માણસને પાણી મળી જાય ને રાજી થાય એવો આ કોળી ખેડૂત રાજીનો રેડ થઈ ગયો અને બહાર બેઠો છે. થોડી વારમાં ઓઢા બાપુ બહાર આવ્યા, એના બગલમાં તલવાર છે ને ખંભે ધાબળો છે ને ખેડૂતને જોતા જ પૂછ્યું, કેમ અટાણમાં આવ્યા? ખેડૂતે માંડીને વાત કરી કે બાપુ મારી દીકરીને પ્રસવ થતો નથી ને રાતભરથી કાળા બોકાસા નાખે છે. લે 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 બાપા, દીકરીને કઈ હેરાન થોડી થવા દેવાય, તું જલ્દી મૈદળ જા અને આ પાણી તેને પાઈ દેજે, મારો સુરજ નારાયણ લાજ રાખશે. ખેડૂત તો એ જ ઝડપથી મૈદળ આવ્યો અને દીકરીને જેવું પાણી પાયું કે કાચી કલાકમાં કલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો ને ઘરમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો અને માંડિયા બોલવા કે વાહ ઓઢિયા પીર, વાહ ઓઢિયા પીર. એક દિવસ વહેલી સવારે 6 વાગે એક માણસ ભીમોરાના વંકા ગઢની બહાર ઓઢા બાપુ પોટલીએ જઈને પાછા વળી રહ્યા છે. ત્યાં બિચારો એક ગામડીઓ ઘોડા ઉપરથી ઉતરીને બાપુને પગે લાગ્યો કે પોતાની ઓળખાણ અને કામ જણાવ્યું કે બાય, બાપુ બાઈને આડું બાળક આવ્યું છે ને પ્રસવ થતો જ નથી. આ સાંભળતા જ ઓઢા બાપુ તો ત્યાં જ પાણી મંગાવીને નાયા, પવિત્ર થયા અને અબોટ પાણીનો કળશ્યો મંગાવ્યો અને પોતાની નાડીના પણછિયાના છેડા બોળ્યા અને કહ્યું, લે ભાઈ આ પાણી ઈ બેનને થોડું થોડું કરીને પાઈ દેશો, સુરત દાદા સારા વાના કરશે, પણ જોજો હો સારા વાના થયે મને તરત જ ખબર દેજો. પેલો માણસ તો શ્રદ્ધા સાથે ગયો ને બાપુને થયું કે સુરત દાદા મારી લાજ રાખશે ને. તરત જ ઓઢા ખાચર એક પગે તલવારનો ટેકો લઈ હાથમાં માળા ફેરવતા ફેરવતા ત્યાં જ થંભી ગયા અને પોતે ટેક લીધેલી કે જો પાણી મોકલે સ્ત્રીને પ્રસવ ન થાય તો પેટમાં તલવાર હુલાવીને પ્રાણ આપી દેવો. એમ કહેવાય છે કે બાપુ 3 દિવસ અને 3 રાત ઊભા રહ્યા. જ્યારે બાઈને પ્રસવ થયો પણ પેલો માણસ ખુશાલીમાં એ સમાચાર ભીમોરા પહોંચાડવાનું ભૂલી ગયો. એમ કહેવાય છે કે ઓઢા બાપુ 3જી રાતે પેલા માણસના સ્વપ્નમાં આવ્યા ને તેને ભાસ થયો કે બાપુ હજુ ભીમોરામાં એક જ પગે ઊભા છે. આથી પેલા એ તરત જ ભીમોરા તાબડતોબ આવી માફી માંગી. ત્યારે બાપુ એટલું જ બોલ્યા, હોય ભાઈ
સંસાર છે ચાલ્યા કરે, આવું સુરજ નારાયણ ક્યારેક મારી પણ કસોટી તો કરે ને। આજે પણ એ સ્થળે બાપુ ઉભેલા, એ પથ્થરમાં કોતરાયેલું ઓઢા બાપુનું પગલું ભીમોરામાં મોજૂદ છે ને લોકો ત્યાં આવી મસ્તક નમાવી વંદન કરે છે અને બાપુની પવિત્ર ચરણ રજ માથે ચડાવવાનો આત્મસંતોષ માને છે। ઓઢા ખાચર એ ભીમોરા રાજ્યના 12 ગામના રાજવી હતા અને તેમને એક કડક વ્રત હતું કે કોઈ દિવસ પણ એમણે પર સ્ત્રીનો વિચાર કર્યો નહોતો અને જો એવું સ્વપ્ને પણ બની જાય તો એ પોતાની આંખમાં સિંદુરિયા મરચાની ભૂકી છાંટી એ વિકારને ચોખ્ખો કરવો ને એમનું જીવન સાદું અને પ્રભુ ભજન કરનારું અને ઈશ્વરથી નજીક જ રહેવું એવું હતું। નહીં કોઈ રાજવીનો ડોળ દમાક, જેમને નજરે જોનારા કહેતા કે તેમનો ફૂલ ગુલાબી દેહ વાન કિરણું કરે, બહુ રૂપાળા અને સાધારણ કદના હતા, જેમની ભક્તિ અને પર સ્ત્રીને માત સમાનની દ્રષ્ટિવાળા હોવાથી લોકોએ તેમના ઓઢિયા પીરનો દરજ્જો આપ્યો અને અનેક દુહાવો રચ્યા હતા કે ભીલી નજરે ભાળતા ભૂલ્યો તો ભોળા નાથ, ચૂક્યો નહીં સમ્રાથ અબળા ભાળી તું ઓઢિયા। આનો અર્થ એ થાય છે કે ભગવાન જેવા ભગવાન ભોળાનાથ પણ એકવાર ભીલડીને ભાળી માર્ગ ભૂલી નૃત્ય કરવા લાગ્યા હતા, પણ પંચાલના નરેશ તમે કોઈ દિવસ પણ અબળાને ભાળી પગલું ચૂક્યા નથી। મેરી કારણ મુનિએ મંકડ મો કિયા, રાજેન્દ્ર બ્રદ રિયા અવચલ તારા હોઢિયા। એનો અર્થ એમ છે કે એક સમયે સ્ત્રીના રૂપમાં મોહ પામી નારદ મુનિ પણ ભગવાન પાસે રૂપ લેવા ગયા હતા, પણ ભગવાન પારખી જતા તે વાંદરાનું મુખ કરી આવી તે પણ માનસિક લપટાયા હતા, પણ ઓઢા ખાચર તમે તો તમારું બિરુદ અવિચળ જ રાખ્યું છે। આ કલ જગ ઉત્પાત, સગ પણ રહે નહીં સંબંધ, તેમાં કાઠી કરા ફાત, તારી અડગ વસ્તી ઓઢિયા। આનો અર્થ એમ થાય છે કે આ કળિયુગમાં એવો ઉત્પાત ચાલી રહ્યો છે કે જ્યારે માણસમાં કામ જાગી ઉઠે છે ત્યારે સગા સંબંધ બેન દીકરી કે કોઈ જાતનો વિવેક રહેતો નથી, તેમાં પણ કાઠી કોમ તો કરાફત છે, પણ તેમાં ઓઢા ખાચર તમે વસ્તીને અડગ રાખી છે। ખેડાને બેસારે ખલક, મેપત ખોળા માય, ખંડપત ખુશી થાય અણસારુંથી ઓઢિયા। એનો અર્થ એમ થાય છે કે ભવાઈઓ પુરુષ સ્ત્રી વેશ પહેરે ને એ રાજવી ભવાઈ જોવા આવે ત્યારે તે તેના ખોળામાં બેસતો ત્યારે એ બનાવટી સ્ત્રીના લાવણીયામાં પણ રાજા મહારાજાઓ ખુશ થાય ત્યારે ઓઢા ખાચર તમે તો સાક્ષાત રંભા આવે તો પણ ઊંચી નજર કરો એમ નથી। સુંદરને બાળક સમે કષ્ટ દીએ કિરતાર, એનો થાય ઉગાર આપ નાડીથી ઓઢિયા। સ્ત્રીને બાળક અવતરવા સમયે કષ્ટ આપે છે, પણ તે કષ્ટ નિવારણ શક્તિ તમારી ભક્તિને તેજમાં છે, નાડીમાં છે, તે તમારી નાડી ધોઈને સ્ત્રીને પાવામાં આવે તો એ કષ્ટ ફટાક દઈને ભાગી જાય છે। તરિયાને નિંદર તજણ જગભાલ બે ખટ જુગ, ઈ ભમરો વેંધણ ભૂપ ઓળખાણો ઓઢિયા। હે ભલા પુરુષ, 12 વર્ષ સુધી સ્ત્રીને ઊંઘ તજનાર, ભમરાને વિંધનાર તું લક્ષ્મણ જતી જેવો છે। હલવું નહીં હિમા, સતણ દેવું મસ્તક દાન, કાઠી એવું કામ અલબું ધણેરું ઓઢિયા। જ્યારે ઓઢા ખાચરે ઈસવીસન 1910 આસપાસ વિદાય લીધી ત્યારે તેમના પાછળ મરસિયાઓ રચાયા હતા, જેમ કે ગરવરથી લાયો ગંગા ભાગીરથ ભોપાળ, એમ ઓઢો કુળ ઉજાણ ભૂપ ભીમોરા ધણી, દિશે જાખું દેવકુ ટૂંક ઠાંગાના તે, ભૂપ ભીમોરા ધરા થંભ ઢળ્યો ઓઢો, ખાચરમાં ખપતું નથી અમલ હવે ઉદાર, સાંકળ લ ઓઢો વૈકુંઠ ગયો। પૂજ્ય ઓઢા બાપુ ખાચરનું જીવન જ સાત્વિક અને વાણી વર્તન બધું જ એક જ રંગુ અને દૂધથી પણ ઉજળું, ને તેઓ નેક ટેકના શ્વાસે જીવ્યા ને પોતાનું શીલ ઈશ્વરથી પણ એક ડગલું
આગળ કરી દેખાડ્યું ત્યારે તે માનવીના મનમાં ઈશ્વર બની ગયા અને આજે સમગ્ર પંચાળની બહેન દીકરી તથા પશુના દુઃખને તરત જ દૂર કરનાર એક વિભૂતિ તરીકે પૂજાય છે। ક્યારેય પણ આપ ચોટીલાથી જસદણ જતા હો તો રસ્તામાં પિયાવા ગામ આવે ત્યારે આ પવિત્ર પુરુષ ઓઢા બાપુ ખાચરની ધરતીના એમની દેરીના દર્શન કરવાનું ચૂકતા નહીં એવી આ પવિત્ર જગ્યા છે। આ ઓઢા બાપુ ખાચરની દેરીવાળી જગ્યાની નીચે બહુ મોટી એક પાંડવકાલીન એક ગુફા છે। આ જગ્યાએ શ્રી કરમશીભાઈ મકવાણા અને શૌશીભાઈ મકવાણા જેવા બે પવિત્ર માણસોએ અહીં એક લોકશાળા ઊભી કરી છે, એ પણ આજે ખૂબ સારી રીતે કાર્યરત છે અને જેણે પંચાળના શિક્ષણના વિકાસમાં જબરું પોતાનું નામ નોંધાવ્યું છે। જે સંસ્થાના સમગ્ર પરિવાર અને વિદ્યાર્થીઓ પણ ઓઢા બાપુના કાયમ દર્શન કરવાનું ચૂકતા નથી।